હેલો મિત્રો, કેમ છો? એકવાર ફરી આવી ગયો છું નવા બ્લોગ સાથે. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ જિલ્લાના સંડેર ગામે. તો ચાલો, જ્યાં આવેલું છે શ્રી સંડેરી માતાનું મંદિર અને મહેસાણા મોઢેરા કરતાં પણ પ્રાચીન હોવાનું સંયોગી પુરાવે છે એવું સૂર્ય મંદિર પણ આવેલું છે, તે પણ આપણે જોઈશું. ચાલો, તો આપણે પહોંચી ગયા છીએ. મંદિરની અંદર પ્રવેશ કરતા જ મંદિરની સામે જ શ્રી હનુમાન દાદાનું મંદિર આવેલું છે નાનું. તો હનુમાન દાદાના દર્શન કરીને આપણે મંદિરની અંદર જઈશું. આ છે શ્રી સંડેરી માતાનું મંદિર. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. મંદિરની ભવ્યતા અને ભવ્ય નિર્માણ તમે જોઈ શકો છો, કેટલું સુંદર મંદિર છે. મંદિરની પાછળની બાજુ ફુવારો પણ છે, જે ચોમાસામાં અત્યારે બંધ રાખેલો છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને હવે આપણે જઈશું અહીંયાનું સૂર્ય મંદિર જોવા, જે મોઢેરાના સૂર્ય મંદિર કરતાં પણ પ્રાચીન હોવાના સંયોગિક પુરાવા છે. તો ચાલો ત્યાં આપણે જોવા જઈએ.
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ મોઢેરા સ્થિત સૂર્ય મંદિર કરતાં પણ પાટણ તાલુકાના સંડેરનું અસ્તિત્વ 3 સદીઓ કરતાં પણ વધુ પ્રાચીન હોવાના સંયોગિક પુરાવા મળ્યા છે. સંડેરી માતાના સમૂહ મંદિરો પૈકીનું એક 6ઠા સૈકાનું છે. અતિ પ્રાચીન અને કલાત્મક મૂર્તિઓ સંડેરથી બહાર લઈ જવામાં આવી હતી, જેમાં વિષ્ણુ ભગવાનની વિશ્વ સ્વરૂપની 20 હાથવાળી મૂર્તિ મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. આ પ્રતિમા સફેદ આરસમાંથી બનાવેલી હતી. વિધર્મીઓના આક્રમણ સમયે આ મૂર્તિઓ સંડેરના ગામ કૂવામાં પધરાવી દેવામાં આવી હતી. આ કૂવાના ખોદકામ દરમિયાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની મૂર્તિ મળી આવી હતી. ખંડિત હોવાના કારણે આ મૂર્તિની પૂજા થતી નથી.
પ્રાચીન મંદિરોના બાજુમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે, તે તમે જોઈ શકો છો, ત્યાં આપણે દર્શન કરવા જઈશું।